गुड मॉर्निंग। आज आप नव चेप्टर स्टार्ट करीशू। चौथु चेप्टर है कम्प्यूटरना उपयोगों। कम्प्यूटर शू है? कम्प्यूटर एक इलेक्ट्रॉनिक मशीन है जे सेना थी चाले छे? वीजली थी चाले छे। जो देखाय छे बधाने अहीं कम्प्यूटर केवू छे? कम्प्यूटर केवू छे मैडमे खबर छे तमने बतायुं तुं हमणां गया वखते। मैडम तमने प्रेक्टिकल मोकल्युं तुं तो एमां तमने कम्प्यूटर की लैब बताई थी, कीबोर्ड विषे समझायु तू, कम्प्यूटर केवु होय छे बतायु तू। याद छे? कोने कोने याद छे? सरस। तो चलो हवे आपणे कम्प्यूटर शू छे तेना विषे जोईशू। अगाउना प्रकरण में आपणे कुदरती वस्तु एटले के कृत्रिम वस्तु अने मानव सर्जित वस्तु बंने वच्चेनो तफावत जोई गया छीए। मानव सर्जित वस्तु कई छे? कम्प्यूटर छे। कम्प्यूटर कोने बनायु छे? આપણા જેવા માનવીએ બનાવ્યું છે, બરાબર। હવે એને કેવી રીતે બનાવ્યું છે કમ્પ્યુટર તે આપણે ધીરે ધીરે જોઈશું। કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર એક માનવ સર્જિત વસ્તુ છે જે માનવીએ બનાવી છે, એટલે એને વીજળીથી ચાલતા અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીને કમ્પ્યુટર બનાવ્યું છે। જે કમ્પ્યુટર શું છે? ઇલેક્ટ્રોનિક મશીન કહેવાય છે। વીજળીથી ચાલતું હોય એને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક મશીન। એટલે કમ્પ્યુટરને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોનિક મશીન કહીશું, જેમાં ઘણી બધી માહિતીનો સંગ્રહ કરી શકાય છે। કમ્પ્યુટરમાં જૂનામાં જૂનો ગમે તેટલી માહિતી હોય એ બધાનો સંગ્રહ કમ્પ્યુટરમાં થાય છે। તમે વર્ષો પછી પણ કમ્પ્યુટરને ખોલીને એ જુઓ છો ત્યારે તેની સંગ્રહ ક્ષમતા તમને દેખાય છે, અને જરૂર પડે ત્યારે પરત પણ મેળવી શકાય છે। તેની મદદથી ઝડપી કાર્ય થાય છે, તેમજ ઘણા બધા કાર્યો એકસાથે પણ કરી શકાય છે। કમ્પ્યુટરનો ઉપયોગ આપણે કેટલી બધી જગ્યાએ કરીએ છીએ, અને હવે તો કમ્પ્યુટરની જગ્યાએ તમે મોબાઈલનો ઉપયોગ કરો છો ને, એ કમ્પ્યુટર જ કહેવાય। મોબાઈલનો ઉપયોગ તમે ભણવામાં કરો છો, મેડમ તમને ઓનલાઈન ભણાવે છે, તો કમ્પ્યુટરમાં એવી રીતે જ હોય છે, તમે કમ્પ્યુટરમાં પણ ઓનલાઈન ભણી શકો છો। જો તમારી પાસે લેપટોપ હોય, કમ્પ્યુટર હોય, તો તમે ઓનલાઈન એમાં પણ ભણતા હશો, બરાબર। જેની પાસે હશે એવી રીતે પણ ભણી શકે છે, એટલે કમ્પ્યુટરનું કામ હવે મોબાઈલ કરી રહ્યું છે, બરાબર। જેવું આપણે કમ્પ્યુટરમાં કામ કરીએ છીએ એવું સેમ હવે આપણે મોબાઈલમાં પણ કરીએ છીએ। મોબાઈલ શું છે? એક ઇલેક્ટ્રોનિક મશીન જ કહેવાય ને, બેટરીથી ચાલતું કહેવાય। આપણે બેટરી ચાર્જ કરીએ અને મોબાઈલ ચાલે, એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ લેપટોપ આવ્યું છે, તો લેપટોપમાં આપણે શું કરવું પડે છે? બેટરી એની ચાર્જ કરવી પડે છે। બેટરી ચાર્જ કરી લઈએ પછી આપણે લેપટોપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, અને લેપટોપનો ઉપયોગ આપણે બસમાં, ટ્રેનમાં, ગમે ત્યાં કરી શકીએ છીએ। એટલે કમ્પ્યુટરનું બીજું સ્વરૂપ કયું છે? લેપટોપ। તો કમ્પ્યુટર શું છે? બધાને યાદ રહેશે, કમ્પ્યુટર એક માનવ સર્જિત વસ્તુ છે અને ઇલેક્ટ્રોનિક મશીન છે, જે આપણી બધી જૂનામાં જૂની માહિતીનો સંગ્રહ કરે છે, અને આપણને જ્યારે પણ જરૂર હોય માહિતી તો આપણે કમ્પ્યુટર ખોલીને એ માહિતીને મેળવી શકીએ છીએ, કાં તો પ્રિન્ટ દ્વારા કાઢી શકીએ છીએ, બરાબર। તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું, ત્યારે આપણે કમ્પ્યુટરના કાર્યો વિશે જોઈશું। ઓકે, બાય, બી સેફ, હેવ અ નાઇસ ડે।